नमस्कार दोस्तों, तो धोरण 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક અઠવાડિયું વહેલું જાહેર કરવામાં આવશે। આ માટેનો જે ન્યૂઝપેપરનો આર્ટિકલ છે આપણે ડિટેલમાં આજના વિડિયોમાં જોઈશું, એટલે તમને સાચી માહિતી મળી જશે કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ છે એ કઈ તારીખે આવશે। માટે વિડિયો પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। દોસ્તો આપણે આર્ટિકલ જોઈએ, રિઝલ્ટની તારીખ માટેનો આર્ટિકલ ન્યૂઝપેપરનો જોઈએ, એ પહેલા રિઝલ્ટને કેવી રીતે જોઈ શકાશે એના માટે એક મિનિટમાં હું તમને માહિતી આપી દઉં છું। આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ પોતાના મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા જોઈ શકશો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022નું એક લીલા રંગનું બોક્સ જોવા મળશે। એની નીચે દોસ્તો ધોરણ 12 પરિણામનું એક બોક્સ જોવા મળશે। એની નીચે ધોરણ 10 અને ધોરણ 12ના નામ પરથી રિઝલ્ટ જોવા માટેના બે બોક્સ જોવા મળશે। દોસ્તો તમારી પાસે સીટ નંબર હોય તો પહેલા બે બોક્સ ઉપરથી, જો સીટ નંબર ન હોય અને માત્ર નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો બીજા બે બોક્સ ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ અથવા બીજા કોઈનું રિઝલ્ટ તમે ચેક કરી શકશો। પણ અત્યારે દોસ્તો હું એક્ઝામ્પલ માટે ધોરણ 10નું પહેલું બોક્સ છે એના ઉપર ક્લિક કરું છું, તમારે તમારા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો, સૌથી નીચે લખેલું છે ચેક ધોરણ 10 રિઝલ્ટ, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં ચેક કરી શકો છો। કૌંસમાં એવું લખ્યું છે કે સૌથી ઝડપી જોઈ શકાય તે માટે અહીંયા 3 લિંક આપી છે। ઘણી વખત દોસ્તો આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોતા હોય એટલે રિઝલ્ટ ઓપન ન થઈ શકે એવું બની શકે, માટે દોસ્તો અહીંયા 3 લિંક આપી છે। જો પહેલી લિંક ઉપર રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ આવે તો બીજી લિંક ઉપર ક્લિક કરજો, લિંક 3 ઉપર ક્લિક કરીને પણ તમે તમારું રિઝલ્ટ છે એ સૌથી ફાસ્ટ જોઈ શકશો। અને દોસ્તો આવી જ રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પણ જોઈ શકો છો, અને નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો બાકીના બે બોક્સ ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીએ રિઝલ્ટ કઈ તારીખે આવશે, એના માટે જે ન્યૂઝ આર્ટિકલ છે એ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। દોસ્તો ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યું છે એમાં સૌથી ઉપર મોટા અક્ષરે લખેલું છે કે કોરોનાના કારણે પરીક્ષા 20 દિવસ મોડી લેવાઈ હતી, પરંતુ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ રિઝલ્ટ છે એ વહેલું જાહેર કરવા બોર્ડની તૈયારી છે। બરાબર, ઉપર લખ્યું છે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાના પહેલા સપ્તાહમાં પરિણામ જાહેર કરવા માટે મૂલ્યાંકનના કેન્દ્રો અને શિક્ષકોની સંખ્યા પણ વધારાઈ છે। બરાબર, મેં તમને કીધું એમ કે એક અઠવાડિયું વહેલું રિઝલ્ટ આવશે, આ માટે દોસ્તો મૂલ્યાંકનના કેન્દ્રો અને શિક્ષકો જે પેપર ચેક કરે છે એની સંખ્યા વધારવામાં આવી છે, જેથી કરીને રિઝલ્ટ થોડુંક વહેલું જાહેર કરી શકાય। દોસ્તો રિઝલ્ટ ક્યારે આવશે હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ તમારું આવી જશે, એટલે લગભગ 24 મે, એટલે કે 24 તારીખ પછી અને મે મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં રિઝલ્ટ તમારું મુકાઈ જશે। માટે દોસ્તો www.mygkguru.in આ વેબસાઇટને તમે ડેઇલી ચેક કરતા રહેજો, રિઝલ્ટની ફાઇનલ એક્ઝેક્ટ ડેટ આવી જશે તો સૌથી ફાસ્ટ તમને ત્યાંથી માહિતી મળી જશે, અને જ્યારે પણ રિઝલ્ટ મુકાશે તો વહેલી સવારે 6 વાગે, 4 વાગે, 5 વાગે, ક્યારેક દોસ્તો વહેલી રાત્રે પણ રિઝલ્ટ તમે ચેક કરી શકશો। માટે દોસ્તો આ વેબસાઇટને તમે વિઝિટ કરતા રહેજો। નીચે લખ્યું છે કે ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થીઓના ઉત્તર વહી મૂલ્યાંકન માટે કેન્દ્રો વધારાયા છે, મેં તમને કીધું એમ કે ભાઈ કેન્દ્રોને વધારવામાં આવ્યા છે, અને આવી જ રીતે દોસ્તો શિક્ષકોની સંખ્યા પણ વધારાય છે જેથી કરીને પેપર જલ્દી ચેક થઈ જાય, એની ડેટા એન્ટ્રી માટે પણ જે લોકો છે એની પણ સંખ્યા વધારાય છે જેથી કરીને રિઝલ્ટને એક અઠવાડિયું વહેલું જાહેર કરી શકાય। તો દોસ્તો એ લગભગ ફાઇનલ છે કે 24 મેથી લઈને 7 જૂન સુધીમાં તમારું રિઝલ્ટ છે ધોરણ 10નું અને ધોરણ 12નું બંનેનું રિઝલ્ટ છે એ આવી જશે, લગભગ ફાઇનલ છે। બરાબર, તેમ છતાં આ વેબસાઇટને તમે ડેઇલી વિઝિટ કરતા રહેજો, છતાં પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોને બહુ સારું એવું પરિણામ આવે એવી શુભેચ્છા સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ। બાકી દોસ્તો આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।